વિદ્યાર્થી મિત્રો ઉચ્ચા રાજના રાસદેવની YouTube ચેનલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી એમાં અગિયારમો લેક્ચર નંબર 11 જોવાનું છે. આંકડાના લેક્ચરમાં આપણે 1-7 પાર સમજી ગયા છીએ અને લખાવી પણ લીધો છે. એ બધું તમે પાઠ્યપુસ્તકમાં પણ લખી લીધું છે. આજે આપણે પાઠ 8 જોવાનું છે જેનું નામ છે ફળ અને ફૂલ. એટલે કે ફળ એટલે કે બધા ફળ એટલે કે જે આપણે કેળા સફરજન ચીકુ જે બધું ખાઈએ છીએ એ બધું શું છે? એ ફળ છે. ફળ અથવા તો ફ્રૂટ બે પણ બે કહી શકાય. ફળ એ કહી શકાય અને ફ્રૂટ પણ કહી શકાય છે, બરોબર. અને પછી છે ફૂલ. ફૂલ એટલે કે જે આપણે ગુલાબ, ચંપો, મોગરો, કમળ એ બધા છે એને શું કહેવાય? એ ફૂલ છે. તો મેં એના બધાના હિન્દીમાં નામ લખેલા છે, એની સામે આપણે ગુજરાતીમાં લખવાના છે, બરાબર. અહીંયા મેં હિન્દીમાં લખી લીધા છે અને એની સામે અત્યારે હું તમને ગુજરાતીમાં લખાવતી જઈશ અને બોલાવતી જઈશ. આ થઈ ગયા પછી આ બધું તમારે બાકી બુકમાં લખી લેવાનું છે, બરાબર છે. હવે હિન્દીમાં મેં લખી લીધું છે, હવે સામે હું બોલતી જઈશ અને એની સામે ગુજરાતી કરતી જઈશ, બરાબર. એમાં પહેલા આપણું પેલું નામ છે, પેલા શું આવશે? ફળ. ફળ એટલે કે ફ્રૂટ અથવા તો ફળ. એમાં પેલું નામ છે તરબૂચ. તરબૂચ એટલે કે તરબૂચ. તરબૂચ એટલે કે તરબૂચ. પછી ત્યાં પછી છે આમ. આમ એટલે કે કેરી. કેરી તો બધા બહુ જ ભાવે ને. આમ એટલે કેરી. પછી છે કેલા. કેલા તો કેળા. ત્યાર પછી છે સેબ. સેબ એટલે કે સફરજન. અને ત્યાર પછી છે અનાર. અનાર એટલે કે દાડમ, બરાબર. ત્યાર પછી અંગુર. અંગુર એટલે દ્રાક્ષ. દ્રાક્ષ તમને બધાને બહુ જ ભાવ હોય છે ને. દ્રાક્ષ પછી છે સંતરા. સંતરા એટલે કે સંતરું. અને ત્યાર પછી છે મોસંબી. મોસંબી એટલે કે મોસંબી. જો આમાં છે અમુક અમુક નામ જે આપણે ગુજરાતીમાં બોલતા હોય ને એ જ હિન્દીમાં થતું, પણ જે લખવાની ભાષા છે એ ફરી જાય છે. જો મોસંબી ને આપણે શું કહીએ છે તો હિન્દીમાં શું કહેવાય? તો કે મોસંબી. અને આપણે શું કહીએ? મોસંબી. લખવાનું કઈ નથી આ રીતે. એવી જ રીતે સંતરા છે તો આપણે કહીશું છે અને સંતરું અથવા તો સંતરા આપણે કહીએ છીએ. હિન્દીમાં પણ એ જ કહેવાય છે, બરાબર છે ને. પણ આમાં બધાનો જો ફેર છે. કેળા એટલે કેળા. સેબ. સફરજન હિન્દીમાં શું કહેવાય? સેબ. તો કે દાડમ ને તો કે અનાર. દ્રાક્ષ ને તો કે અંગુર. સંતરું ને તો કે સંતરા. એવી જ રીતે મોસંબી ને તો કે મોસંબી. ત્યાર પછી છે અમૃત. આનામાં ફળ પડી જાય. અમૃત એટલે કે જામફળ. અને ત્યાર પછી છે ચીકુ. જો ચીકુ આવ્યું, ચીકુ આપણે બોલીએ છીએ હિન્દીમાં ચીકુ, આમ ખાલી લખાય જ આવે. બાકી બોલાય બે ગુજરાતી અને હિન્દી બે ચીકુ જ બોલાય છે. ગુજરાતીમાં આપણે ચીકુ આ રીતે લખવાનું છે. પછી છે જાંબુ. જાંબુ એટલે કે જાંબુડા. જાંબુ એટલે જાંબુડા. ત્યાર પછી છે ફૂલના નામ છે જે મેં હિન્દીમાં લખ્યા છે એટલે સામે ગુજરાતી લખાવું છું, બરાબર. તો એમાં એમાં પણ એ જ રીતે થશે. ફૂલના નામ છે હશે બોલતા હશે ગુજરાતી, પણ લખવાનું કઈ રીતે? હિન્દીમાં. અમુક નામ ગુજરાતી અને હિન્દી બે સરખા હોય છે પણ ક્યારેક અલગ હોય છે, બરાબર. એટલે ગુલાબ જો લખ્યું છે હિન્દીમાં પણ બોલાય શું? ગુલાબ. આપણે ગુજરાતીને શું કહીએ છીએ? ગુલાબ ને ગુલાબ. પછી ત્યાર પછી છે કમળ. તો આપણે ગુજરાતીમાં એને કમળ કહીએ છીએ. હિન્દીમાં શું કહેવાય? કમળ. કમળ એટલે કમળ. પછી છે સૂર્યમુખી, બરાબર. તો હિન્દીમાં સૂર્યમુખી કહેવાય, ગુજરાતીમાં એને શું કહેવાય? સૂરજમુખી અથવા તો સૂર્યમુખી. બે ઉચ્ચાર. બરાબર. પછી છે ગેંદા. ગેંદા એટલે કે ગલગોટો. પછી છે ગુડહળ. ગુડહળ એટલે કે ચાસું. ગુડહળ એટલે ચાસું. અને પછી છે મોગરા. જો મોગરા એ મોગરા ગુજરાતીને મોગરા જ કહેવાય. ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? તો કે મોગરો.
પછી કમેર કમેર એટલે કે કરેણ કરેણ અને ચંપા એટલે ચંપો ચંપા નું કહેવાય ને ઈ બરાબર હવે આ બધું છે એ તમારે એક વાર પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને એક વખત રફ બુકમાં લખવાનું છે બરાબર છે થેન્ક યુ